ना प्रिंसिपाल श्री सुनीनाबेन डोगरा, चम परिवार, शिक्षकगण, वालीगण अने नाना नाना भूलकाओ, खरेखर आजे आ स्कूल अंदर जे एन्युअल डे दिवस उजवाई रह्यो छे ए खरेखर आनंदनी वात छे। बाळकोमां उमंग जोवो हतो કે કંઈક કરી બતાવવું છે અને આ કરી બતાવવા પાછળ આપણે કોઈને ખ્યાલ નહીં હોય। આપણે તો એટલું જ સમજીએ કે મારું બાળક પ્રોગ્રામમાં ભાગ લે છે તો હું લઈને જાઉં, પણ ખરેખર હકીકતમાં જે ટીચરો છે, ટીચરોએ કેટલા દિવસ સતત મહેનત કરી હશે ત્યારે આટલા બાળકો આ પ્રોગ્રામ તૈયાર થયો હશે। અને પ્રોગ્રામ તૈયાર કરવા પાછળ જે બેન છે સુનીનાબેન એનો મોટો ફાળો છે। આચાર્ય થઈને બેસી જવું એટલે સહેલું નથી, આટલી બધી જવાબદારીઓ હોય છે કે કોઈની સીમા નહીં। વાલીઓ ફરિયાદ હોય, બાળકોની ફરિયાદ હોય, ટીચરોની ફરિયાદ હોય, એટલે એની અંદર બરફની પાટ રાખી બધાને સમજાવવા, બધા બાળકો પાસેથી, ટીચરો પાસેથી કેમ કામ લેવું એ બહુ અઘરું છે। પણ જેનું થળિયું મજબૂત છે એની ડાળીઓનો વિકાસ થતો જ રહે છે, એમ સુનીનાબેન, એમ ચમ ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ ખરેખર આટલો ભોગ આપે છે ત્યારે એટલા બાળકો। આજે મારે કંઈક પ્રવૃત્તિ કરવી હોય અને મેનેજિંગ ટ્રસ્ટીને પૂછવામાં આવે કે આ ભાગ લઈ, તો કે આપણને એવામાં રસ નથી, તો આચાર્ય પણ શું કરી શકે? એટલે ખરેખર સુનીનાબેનને પણ જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે, સાથે સાથે મેનેજિંગ ટ્રસ્ટીને પણ અને આજે બાળકોને જે અહીંયા આપણે નિહાળી રહ્યા છે એ ખરેખર કૃતિઓ અદ્ભુત છે। અને ખરેખર ભાષણની અંદર કોઈને રસ નથી સાંભળવામાં, પણ ખરેખર બાળકોનો જે પ્રોગ્રામ છે એ જોવામાં દરેકની મનની ઈચ્છા બહુ હોય છે। એક વાલીઓને મારી નમ્ર પણ વિનંતી છે કે આપનું બાળક સ્કૂલે આવે છે, સ્કૂલે આવ્યા પછી કેટલું હોમવર્ક કરે છે, કેટલું એમને જે લેશન આપેલું છે એ જરા ચેક કરો। આજે જમાનો એવો આવી ગયો છે કે દફતર ઘા કરી અને પપ્પા કે મમ્મીનો ફોન હોય એ ફોન લઈ અને બેસી જાય છે બાળક। એમાં જેટલો રસ દાખવે છે એટલો જો ભણતરની અંદર રસ દાખવે તો આપનું બાળક ખૂબ આગળ વધી શકે। સમયસર શાળાએ મોકલો, થોડુંક વહેલો તૈયાર કરીને મોકલો, ટાઈમસર મોકલો, અને બને એટલો સ્કૂલના ટીચરોને, આચાર્યને, સ્ટાફને તમે જેટલા હેલ્પફૂલ થાવ એટલું તમારું બાળક ખૂબ ખૂબ આગળ વધશે। મને આજે આ પ્રોગ્રામની અંદર મુખ્ય અતિથિ તરીકેનું જે માન આપવામાં આવ્યું છે એ માટે સ્કૂલનો સ્ટાફ, આચાર્ય અને ટ્રસ્ટ એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ જય સ્વામીજીને એકવાર ખૂબ તાળીઓથી વધાવો। હવે આજે હું તમને નવરાત્રિ વિશે થોડું કહીશ, સોરી શિવરાત્રિ વિશે। શિવરાત્રિ એ હિન્દુઓ કા પ્રમુખ ત્યોહાર હૈ, યહ ભારત કે વિભિન્ન ભાગો મેં મનાયા જાતા હૈ, યહ સભી જગહ પર મનાયા જાતા હૈ ઓર યહ બહુત હી લોકપ્રિય ત્યોહાર હૈ। ઇસ દિન ભગવાન શંકર કી પૂજા કી જાતી હૈ, લોક ભગવાન શંકર કી બિલી પત્ર સે પૂજા કરતે હૈ ઓર કુછ લોક પૂરે દિન ઉપવાસ ભી લગતે હૈ ઓર કઈ જગહ પર તો ભાંગ કા પ્રસાદ ભી બાંટા જાતા હૈ। અને હવે ધોરણ 7 અને 8 સ્ટાન્ડર્ડના બાળકો આપણને એક ડ્રામા બતાવવા આવી રહ્યા છે જેનું નામ છે સાચું તીર્થ। ભાઈ, હું આજકાલ પૃથ્વી પર પરિભ્રમણ કરું છું। તું અને પૃથ્વી પર પરિભ્રમણ કઈ રીતે કરીશ? તારું તો માથું મોટું, પેટ મોટું, પગ નાના અને તારું વાહન પણ ઊંડા છે,
ત્યારે હું હરણની ફાળે દોડી શકું છું અને મારું વાહન પણ મોટ છે, તેથી હું જબરો હું જબરો હું જબરો હું જબરો હું જબરો હું જબરો કાર્તિકે ગણેશ શા માટે ઝઘડો છો? માં પૃથ્વી પર પરિભ્રમણ કરવા માટે કોણ જબરો? તમે બે એક સાથે નીકળી આખી દુનિયા ફરી આવો, અડસઠ તીર્થ કરી આવો, જે પહેલો આવશે તે જબરો. માં આશીર્વાદ આપો, હું પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જાઉં છું. આયુષ્માન ભવ. હું કાર્તિકને કેમ પછી વળીશ? મારું તો માથું મોટું છે, પેટ મોટું છે, પગ નાના છે અને મારું વાહન પણ ઉંદર છે, તો હું પૃથ્વી પર પ્રદક્ષિણા કેમ કરી શકીશ? માતા તમે આસન પર બિરાજો. ગણેશ તું ક્યાં ચાલ્યો? તમે જુઓ તો ખરા, હું હમણાં આવું. પિતાજી આસન પર બિરાજો. ગણેશ તેજે શું ખેલ માંડ્યો છે? કાર્તિકે ક્યાં? હે દેવ, આજે બંને ભાઈઓ સરહદ પર ઉતર્યા છે. જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવશે તે જબરો. ગણેશ તું પ્રદક્ષિણા કરવા ક્યારે ઉપડે છે? પિતાજી તમે જુઓ તો ખરા, માતા પિતા આસન પર બિરાજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, 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 માતૃદેવો ભવ. પ્રણામ. આયુષ્માન ભવ. દુનિયાનું સૌથી મોટું તીર્થ તો માતા પિતા ગણાય છે. મેં તેમની પૂજા કરી અડસઠ વાર પ્રદક્ષિણા કરી તો મારી યાત્રા પૂર્ણ થઈ. તો મારી યાત્રા ક્યાંની પૂર્ણ થઈ ગઈ? ગણેશ તું નાનો છે પણ ઘણો ચતુર છે. બે ભાઈઓમાંથી તું જ પહેલા આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે. જે મા બાપને તીર્થરૂપી માની પૂજે છે તેની સૌથી પહેલી પૂજા થાય છે. હે ગણેશ, તું પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયો હતો કે નહીં? તે પછી નીકળ્યો જ નથી. જીવતા તીર્થ તો માતા પિતા ગણાય છે. મેં તેમની પૂજા કરી અડસઠ વાર પ્રદક્ષિણા કરી તો મારી યાત્રા પૂર્ણ થઈ. મારી યાત્રા ક્યાંની પૂર્ણ થઈ ગઈ? વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા જાય, યાત્રાઓ યાત્રા કરવા જાય, કોઈ સુખ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ, હે ગણેશ તારી પૂજા પ્રથમ થશે. ગણપતિ બાપા બોલ્યા, કિમાલા ડુચોલા.
होली के लिए मैं तो कब से तंगना रहा हूँ, कब सोसाइटी कंपाउंड में जाऊँ और कब होली खेलूँ। तो चलो जेठालाल, होली खेलने के लिए तैयार हो गए हो क्या? नहीं, मैं इस सोसाइटी का एक सेक्रेटरी, तुम्हें आदेश देता हूँ कि जल्दी से कंपाउंड में आओ, हम वहीं मिलते हैं। चलो चलो दया, सब लोग पहुँच गए, चलो चलो जल्दी चलो। पीलो भंग बजा के चंग, भंग 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 पीलो भंग बजा के चंग। Oh,
दादाजी हमें हनुमान जी के बारे में बताइए ना। अरे बच्चों, तुम्हें हनुमान जी की कहानी सुननी है ना, तो ठीक है।